ભુજ શ્રી ગૌસેવા સમિતિના અભિવાદન પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન શ્રી રામ રોટી છાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું. ટ્રસ્ટી છું વિનોદ ઠક્કર, અમારા ફાઉન્ડર મેમ્બર શ્રી લીલાધરભાઈ પ્રાગજી ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર, અને આજના પ્રોગ્રામમાં શ્રી રામ રોટી અને છાસ કેન્દ્ર દ્વારા શ્રી હનુમાન ચાલીસાના પાઠ નાના છોકરાઓ દ્વારા કરવામાં આવશે અને ભજન કીર્તન કરવામાં આવશે. એના પછી આજે રામ રોટી અને છાસ કેન્દ્રના આમંત્રણને માન આપીને ભુજની ગૌ સેવા સમિતિના ટ્રસ્ટીશ્રીઓ અને એમનો ગ્રુપ લગભગ 350 જણાનું આજે ભોજન પ્રસાદ પણ અહીંયા રાખવામાં આવ્યું છે. શ્રી રામ રોટી અને છાસ કેન્દ્ર આજે 38 વર્ષથી સતત કોઈ પણ દિવસ બંધ રાખ્યા વગર સતત બંને ટાઈમ ભોજન પીરસવામાં આવે છે. રામ રોટી અને છાસ કેન્દ્ર દ્વારા અન્ય પ્રવૃત્તિઓમાં પક્ષીચણ, ગૌગ્રાસ અને બહેનોને રાશન કીટ, તેમજ માછલાઓને લોટ અને કૂતરાઓ માટે રોટલી, રોટલા અને લાપસી પીરસવામાં આવે છે. શ્રી ગૌ સેવા સમિતિ પણ પોતાનું એ જ રીતનું કાર્ય શ્રી અબોલા જીવોને નિરણ કેન્દ્ર ગૌ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે, અને ગૌ સેવ ગાયોને નિરણ કેન્દ્રમાં સૂકો અને નીલોચારો એમના દ્વારા કરવામાં આવે છે. તે સિવાય કૂતરાઓ માટે લાપસીનું ભોજન પણ કરવામાં આવે છે અવારનવાર ગૌ સેવાનું. એની લાપસીનું જમણ અને લાપસી બનાવવાનું કામ શ્રી રામ રોટી અને છાસ કેન્દ્ર દ્વારા કરી આપવામાં આવે છે. આ રીતે ગૌ સેવા સમિતિના ટ્રસ્ટી શ્રી આપણે ગણાત્રાભાઈ અને અલ્પેશભાઈ, તેમજ અન્ય ટ્રસ્ટીઓ શ્રી રવિભાઈ શેઠ ને એ બધા આજે અહીંયા છે અને આ બધા પ્રોગ્રામમાં આજે સામેલ છે. આ સંસ્થા દ્વારા 38 વર્ષથી સતત મહાવીર અમાસ 1986થી ચાલુ કરવામાં આવ્યું છે. રામ રોટી અને છાસ કેન્દ્રની અન્ય પ્રવૃત્તિઓ વિશે આપ સૌ સર્વે વિદિત છો. એ અંગે અવારનવાર આપણે પ્રોગ્રામો આપતા હોઈએ છીએ, અને અન્ય પ્રવૃત્તિઓ સાથે આપણે રામ રોટી છાસ કેન્દ્રની અંદર કોઈ પણ ધાર્મિક કાર્યનું આયોજન કરવામાં હંમેશા તત્પર હોય છે. રામ રોટી અને છાસ કેન્દ્ર વિશે હવે આપણે ગુજરાત કે ગુજરાત બહાર પણ ટુરિસ્ટો બધા અહીંયા ભુજમાં આવે છે, જ્યારે કચ્છમાં આવે છે ત્યારે જમણવાર માટે રામ રોટીની જ પસંદગી કરવામાં આવે છે. કારણ કે રામ રોટી અને છાસ કેન્દ્રમાં શુદ્ધ, સાત્વિક અને ઘર જેવું વાતાવરણના પોઝિશનમાં જ જમવાનું મળે છે. આ રીતે દરેક પ્રવૃત્તિઓ સતત અને કાર્યશીલ ચાલુ રહે છે.